ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદના સભ્યો પાલિકા કચેરી પહોંચી મુખ્ય કમિશનરને આવેદન આપ્યું હતું. અમરોલીમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પરથી કેરીનું પ્રતીક હટાવી અશોક સ્તંભ અથવા તો ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. દિલીપભાઈ કાશીનાથ સિરસાટ, ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરનો અધ્યક્ષ છું. અને અમે અમરોલી વિસ્તારમાં જે સાયન રોડ પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ આવેલું છે તે બાબતે અમે વારંવાર મેયરશ્રી કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે પ્રશાસન બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે પરંતુ બાબાસાહેબ આંબેડકરના લોકોની જ્યાં ભાવનાઓને દુઃખ પહોંચે છે એવી જે ત્યાં કેરીનું પ્રતિક જે સર્કલ પર મૂકવામાં આવ્યું છે તેને હટાવવા બાબતે અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ. 2-1 વર્ષથી અમારી આ લડત ચાલુ છે તો એ જ બાબતે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા. તમારી મુખ્ય માગણી શું છે? અમારી મુખ્ય માગણી છે કે અમરોલી સાયન રોડ પર જે સર્કલ બાબાસાહેબ આંબેડકર સર્કલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરેલ છે ત્યાં કેરીનું પ્રતિક હટાવીને અશોક સ્તંભ મૂકવામાં આવે અથવા તો બાબાસાહેબ આંબેડકરજીનો પ્રતિમા મૂકવામાં આવે. અમે અગાઉ મેયરશ્રી અને કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને વિરોધ પક્ષના નેતાને આ બાબતે જાણ કરી. મારું નામ ગીતાબેન સોસા છે, અમરોલી વિસ્તાર વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર છું. હાલમાં અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છીએ અમરોલી વિસ્તારમાં સાયન રોડ ઉપર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ જે નામ આપવામાં આવેલું છે આ સર્કલ ઉપર, તો અમારી આજે લગભગ 1 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોય ત્યારની અમારી રજૂઆત છે લેખિત અને મૌખિક કે આ સર્કલ ઉપર બાબાસાહેબની પ્રતિમા અથવા અશોક સ્તંભ મૂકવામાં આવે. પણ કોણ જાણે કેમ આ લોકોને આખા આડા કાન જેમ કહેવાતા હોય તેમ બીજા બધા કામ દેખાય છે પણ આ કેરીનું પ્રતીક દૂર કરવાનું કામ દેખાતું નથી. કઈ રીતની આડાઈ ચાલી રહી છે આ પાલિકાની તે દેખાતી નથી. એટલે વારંવાર અમારી સ્થાનિકો સાથે આ રજૂઆત છે કે કેરીનું પ્રતીક દૂર કરીને ત્યાં ગાડી અશોક સ્તંભ મૂકવામાં આવે. તમે કાગડા જો વરાછાના અને વિસામા પાસેના દૂર કરો છો તો કેરીનું પ્રતીક કેમ દૂર નથી કરતા? તો તેવી વહેલામાં વહેલી તકે આ કેરીનું પ્રતીક દૂર થાય અને અશોક સ્તંભ મૂકવામાં આવે તેવી અમારી રજૂઆત.